અર્ધ ચક્રાસન આ આસન કરતી વખતે આપના શરીરની અંગસ્થિતિ અર્ધચક્ર અથવા તો અર્ધા પૈડા જેવી હોય છે। આ આસન કરવા માટે સૌપ્રથમ સીધા ટટ્ટાર સ્થિતિમાં ઊભા રહી જાઓ અને આપના બંને હાથને ટેકો આપવા માટે કમર પર ગોઠવો। આપની તમામ આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હોય તેની કાળજી રાખો, જે આપની કમરને યોગ્ય ટેકો પૂરો પાડશે। હવે ઊંડો શ્વાસ લો અને કેળના ભાગેથી ધીમે ધીમે પાછળની તરફ ઝૂકો। આપની ગરદનના સ્નાયુઓ ખેંચાય ત્યાં સુધી આપના માથાને પાછળની તરફ વાળો। સામાન્ય રીતે શ્વાસ અંદર લો અને બહાર કાઢો। આ મુદ્રામાં 10-30 સેકન્ડ સુધી જળવાઈ રહો। અર્ધચક્રાસન આપની કરોડરજ્જુને લવચીક બનાવી દે છે। તે આપની કરોડરજ્જુની નસોને સુદૃઢ બનાવે છે। આ આસન તમારી શ્વાસ લેવાની ક્ષમતા સુધારે છે। તે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસને કારણે થતા દુખાવામાં પણ રાહત આપે છે। હાઇપરટેન્શન કે ઉચ્ચ રક્તચાપથી પીડાતા લોકોએ પાછળ ઝૂકતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ। આપ જો ચક્કર આવવાની સમસ્યાથી પીડાતા હો તો આપે આ આસન કરવાનું ટાળવું જોઈએ। આ મુદ્રામાં 10-30 સેકન્ડ રહ્યા બાદ ઊંડો શ્વાસ લો અને આપના હાથ વડે આપની કમરને ટેકો પૂરો પાડી આપની કરોડરજ્જુને ધીમે ધીમે સીધી કરો। હવે ધીમે ધીમે શ્વાસ છોડતી વખતે આપના માથાને મૂળ સ્થિતિમાં પાછું લઈ આવો અને શિથિલ થઈ જાઓ। આ આસન નિયમિતપણે કરીને આપ આપની પીઠના અને ગરદનના દુખાવામાંથી હંમેશા માટે મુક્તિ મેળવી શકો છો।